કમિટી રીતે બનાવવા માં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે જે દિલ્હીમાં બળાત્કારના બનાવ બનાવ બન્યા, એ પછી ગુજરાતની અંદર આઠ નવ બનાવ બની ગયા. મહિલાઓ ક્યાં સુરક્ષિત નથી, એટલે મહિલાઓની સુરક્ષા માટે પ્રશાસન અને પોલીસ તેમનું કામ નથી કરતી, અથવા કરે છે તો બહુ ધીમી ગતિએ કરે છે. તો એના માટે તેના કમિટી બનાવી છે. આ કમિટીની અંદર 40 જેટલા કિન્નરો છે, 60 જેટલી યંગ છોકરીઓ છે, એના લગભગ 150-200 યંગ છોકરાઓ છે જે આ કમિટીમાં કાર્ય કરશે. આ કમિટી એક હેલ્પલાઇન નંબર બેઝ કમિટી છે, 8140585 જે અમારો હેલ્પલાઇન નંબર છે. એ હેલ્પલાઇનની સાથે અમારી કમિટીના 300 સભ્યોના મોબાઈલ કનેક્ટેડ હશે. કોઈ પણ સ્ત્રી કોઈ પણ સમયે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થળે એ કોઈ પણ મુસીબતમાં, ચાહે ઘરની અંદર હશે કે ઘરની બહાર હશે, ઓફિસમાં હશે, સ્કૂલમાં હશે, ગમે ત્યાં હશે, એ આ હેલ્પલાઇન પર ફોન કરીને કહે છે કે મને આ તકલીફ છે, હું આ જગ્યાએ છું, કોઈ છેડતી કરે છે કે કોઈ મારીને મારો પીછો કરે છે, મારી બળાત્કાર કરવાની કોશિશ કરે છે, કે કોઈ મારો હસબન્ડ મને દારૂ પીને મારઝૂડ કરે છે, કંઈ પણ કરે છે. તો એ બહેનનો ફોન પત્યાની 10 સેકન્ડની અંદર 300-300 સભ્યોને આ મેસેજ ફોરવર્ડ થઈ જશે. અને એમાંથી નજીકમાં નજીક જે હશે એ તાત્કાલિક જઈને બહેનને બચાવવાની કે એમને મદદ કરવાની કોશિશ કરશે. મેમ્બર્સને આ મેસેજ પહોંચી સૂત્રોચ્ચાર કેવું કઈ થશે. એ કમિટીના જે મેમ્બર છે, સભ્ય મેમ્બરો છે, એમને કોઈ વ્યક્તિ પ્રોબ્લેમ આપશે તો અમે લોકો છીએ. કઈ રીતની કામગીરી રહેશે, ખાસ કરીને કેવા કિસ્સાઓમાં આપનો રોલ રહેશે? એ કિસ્સાઓ તમે જાણી શકશો, એ તો થશે જ્યારે થશે. મારું નામ શિરસાગર તન્વી છે અને હું મહીનગરની રહેવાસી છું અને હું વુમન ડિફેન્સ કમિટીની મેમ્બર બની છું. એમાં કાર્ય એવી રીતના હોય છે કે વુમન જે આજકાલ છોકરો જોડે જે છેડખાની થાય છે કે એમના બળાત્કારના કેસીસ થાય છે, કે એ પ્રમાણે એમને ડિફેન્સ કરવા માટે આ એક કમિટી બનાવવા